નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ધોરણ 6 ગણિતમાં ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત જેનો ભાગ નંબર 2 પહોંચ્યા હતા. હવે એમાં આપણે આના પહેલાના ભાગની અંદર સંખ્યા સાથે રમત કરેલી હતી. હવે એ રમતમાં તમે એવું જોયું હતું કે અવયવ અને અવયવી આ બે ભાગ વિશે જોયું હતું. તો ફરી એક વખત તમને રિપીટ કરું, અવયવ કેને કહેવાય? તો ઉદાહરણ તરીકે અહીંયા આપું છું અવયવ. અવયવ ઉદાહરણ એક, માની લો કે કોઈ એક સંખ્યા છે 20. હવે આને 20 ને કઈ કઈ સંખ્યાઓ વડે ભાંગી શકાય? તો એ જે સંખ્યાઓ મળે એ સંખ્યાને આપણે શું કહેવાય? એના અવયવી કહેવાય. સીધી ન લખતા આવડતી હોય તો આમ પણ લખી શકીએ, 1 × 20 એટલે કે 20 × 20, પછી 2 વડે તો 2 × 20, 3 વડે તો કે ન ભાંગી શકાય, 4 વડે તો કે 4 × 5 = 20, પછી 5 વડે તો કે 5 વડે જો 5 × 20 એટલે 4 × 5 તો પાછા આવી જ ગયા છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો બસ હવે અહીંયાથી આગળ વધવાની પણ જરૂર છે નહીં. મતલબ કે અહીંયા કણે 20 ના બધા જ અવયવ આવી ગયા છે. હવે લખીએ, આમાંથી આ બધી સંખ્યાઓ લખી નાખવાની, 1, 2, 4, 5, 10 અને 20, જે આપણને 20 ના શું મળે છે? અવયવ મળે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આવી જ રીતના બીજું એક ઉદાહરણ આપું તમને કે અવયવીનું. તો અવયવીની અંદર કોઈ એક સંખ્યા લખું, માની લો કે 6. તો આ જે સંખ્યા છે આના ગુણનફળ એટલે કે આને 6 ને ગુણતા જવાના, 6 × 1 તો કે 6, 6 × 2 તો કે 12, 6 × 3 = 18, 6 × 4 = 24, આમ અનંત સુધી આગળ ચાલ્યું જાય, એટલે આ એના શું થઈ ગયા? અવયવી. તો આ વાત હતી આપણે શેના માટેની? અવયવ અને અવયવીની. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે તો કે હવે આપણે આ જ સ્વાધ્યાયની અંદર આગળ વધીએ તો સ્વાધ્યાય નંબર 3.1. સ્વાધ્યાય નંબર 3.1 નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખો. ખાસ અહીંયા લીધું કરવાનું કારણ તો કે અવયવ છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણને અવયવ પૂછ્યા છે કે પછી અવયવી છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા કણે આપણી ભૂલ થવી જોઈએ નહીં, નહીતર તમારો જવાબ ખોટો પડે. હવે પેલો દાખલો છે એનો પેલો, જેમાં આપેલું છે 24. હવે 24 એટલે તો કે 24 ના અવયવો એટલે કે કઈ કઈ સંખ્યાઓ વડે 24 ને ભાંગી શકાય? તો 1 તો 1 વડે ભાંગી શકાય, એટલે 1 × 24. જો આમ લખું તમને સરળ રહે, પછી 2 વડે, 12 × 2 = 24, 3 વડે, 3 × 8 = 24, 4 વડે, 4 × 6 = 24, 5 વડે આવે નહીં, પછી 6 વડે તો 6 × 6 = 24, 6 × 6 = 24, તો 6 ને 4 = 2 આવી ગયા છે. બસ હવે પાછો રિપીટ થયો અંક. જો અંક રિપીટ થયો એટલે હવે આગળ લખવાની જરૂર છે નહીં, કેમ કે હવેના બધા જ એના અવયવો આવી ગયા હોય. બરોબર છે? ચેક કરીએ, જો 4 × 6 = 24, પછી 5 વડે ભાંગી શકાય નહીં, પછી 6 વડે, 6 × 6 = 24, પછી 7 વડે નો આલે, 8 વડે, 8 × 3 = 24 એટલે 8 ને 3 આવી ગયા, પછી 9 વડે તો કે 9 માં નો આવે, 10 માં નો આવે, 11 માં નો આવે, અને 12 માં તો 12 × 2 = 24, પછી 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 ને છેલ્લે 24 × 24 તો પાછા આવી ગયા. મતલબ કે જ્યારે તમે ભાગ પાડતા જાઓ ગુણાકાર કરતા જશો એટલે જયારે અંકોના શું થાય તો કે ફરી પાછા આવવા માંડે,
જેમ કે 4 6 24 પછી 5 વડે નો આવે પણ 6 4 24 થયું તો ફરી પાછા એ રિપીટ થયા, મતલબ કે હવે એના ભાગ આગળ આવે નહીં, મતલબ કે એના અવયવી આની અંદરના બધા જ અવયવી આવી ગયા. તો અહીંયા લખી હવે 1 2 3 4 6 8 12 અને 24 બરોબર છે વિદ્યાર્થી મિત્રો. જે તમને એકદમ સરળ રીતે એમના અવયવી ભાગ પાડતા આવડી ગયા છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આવું એકદમ સામાન્ય શું પાડવાના હતા, તો કે અવયવો. ખાસ યાદ રાખવાનું છે, શું કરવાનું હતું, અવયવો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે એનાથી આગળ દાખલા નંબર એમાંથી બીજો એક ઉદાહરણ આપું. માની લ્યો કે આઈ એટલે કે 36 નંબર, આઈ એટલે કે 36 આવી રકમ આપેલી છે. હવે આના અવયવી પાડીએ તો આના અવયવીમાં તમે શું લખશો, આમ તો કે 1 × 36 તો આવે જ છે, પછી 2 વડે ભાગી શકાય, 2 વડે તો કે ચેક કરો તો જવાબ આવશે 18, પછી 3 વડે 12 × 36, 4 વડે 4 × 9 = 36, 5 વડે આવશે નહીં, પછી 6 વડે તો 6 × 6 = 36, 7 વડે તો કે એને ભાગી શકાય નહીં, 7 × 5 = 32, 7 × 6 = 42 એટલે આવશે નહીં, પછી 8 વડે તો કે 9 આવે. ફરી પાછું જો 9 છે એ રિપીટ થઈ જાય તો કે 9 × 6 = 36. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આને લખવાની આગળ જરૂર છે નહીં. હવે આના અવયવી લખીએ આપણે તો 1 2 3 4, હવે 6, અહીંયા 6 લખ્યા, વળી પાછા 6 આવ્યા તો 6 બીજી વાર લખવાના, તો કે બીજી વાર લખવાના નહીં, એક વખત 6 આવી ગયા એટલે 6 જ કહેવાય, બીજી વાર લખો તો એ કઈ ફેર પડે નહીં, એટલે આપણે એક જ વખત લખવાના છે. પછી 9 12 18 અને 36. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ હતા આપણે 36 ના શું થઈ ગયા, તો કે અવયવો. તો આવું એકદમ સરળ વાત છે વિદ્યાર્થી મિત્રો, અવયવ પાડતા એકદમ સરળ રીતે તમને આવડી જાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ આનાથી નેક્સ્ટ, એટલે કે દાખલા નંબર 2. પ્રથમ 5 અવયવી લખો. ખાસ ધ્યાન રાખવાનું છે, શું કીધું આપણને, અવયવી કીધું છે. અવયવી આની અંદર શું હતું, અવયવો હતું, જ્યારે આની અંદર શું છે, અવયવી છે. જોઈએ પેલી રકમ, તો કે 1 તો 5 5, કેટલા લખવાના છે, 5. હવે અવયવી એટલે શું, તો કે 5 નો ઘડિયો લખતો જવાનો છે અનંત સુધી, પણ આપણે અનંત સુધી લખવાની જરૂર નથી, કેમ કે કેટલા લખવાના કીધા, 5 જ લખવાના છે. કેવા, પ્રથમ 5 એટલે પેલા 5 જ, શરૂઆત થી જ્યાંથી થતી હોય ત્યાંથી 5 જ લખવાના છે. તો શરૂઆત કરો તો 5 × 5, 5 × 2 = 10, 5 × 3 = 15, 5 × 4 = 20 અને 25 × 25 = 25, 5 થઈ ગયા, 1 2 3 4 અને 5. બરોબર છે, બસ આવું એકદમ સરળ વાત છે કે અવયવી માત્ર શું લખવાના છે, તો કે ગળિયા લખવાના છે. ક્યાં સુધીના, તો કે 5 સુધીના, 5 પ્રથમ 5 એના અવયવ લખવાના છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ આગળ નેક્સ્ટ દાખલા નંબર 3 માં એવું કીધું છે, ઊભી હરોળ 1 અને ઊભી હરોળ 2. હવે એની અંદર પેલું આપેલું છે 35, 35 છે. હવે એની બાજુમાં આપેલું છે 8 નો અવયવી,
બી કરીને આપેલું છે સાત નો અવયવી, સી કરીને આપેલું છે સિત્તેર નો અવયવી, ડી કરીને આપેલું છે ત્રીસ નો અવયવ, હજી બીજા આપેલા છે એમાં ઈ પચાસ નો અવયવ અને એફ વીસ નો અવયવ. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોવો તો આ જે ઊભી હરોળ બીજી છે એમાં માત્ર બે જ વસ્તુ આપેલી છે, એક તો કે અવયવ આપેલા છે પહેલા ત્રણ અને પછીના ત્રણ છે અવયવ. તો હવે વિદ્યાર્થી મિત્રો જો 35 છે એની સામે આમાંથી કયું આવતું હોય, હવે 35 માટે તમે વિચાર કરો તો 35 માટે કાં તો એનો અવયવ હોય ને કાં તો એનો શું હોય અવયવી હોય. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે જે મેં તમને સ્વાધ્યાય ચાલુ કર્યું ત્યારે જ મેં તમને એક આખી નોંધ લખવાની તમને કીધી હતી પાઠ્યપુસ્તકમાંથી કે જે બ્લેક કલરની ઘાટી લાઈન લખેલી છે એ યાદ કરો તો તમને એનો જવાબ અહીંયા આવડે કે 35 છે જો એનો અવયવ હશે, જો 35 છે એનો અવયવ હોય તો એ કેવો હશે, તો કે 35 કાં તો 35 હશે અને કાં તો એ 35 થી નાનો હશે. એટલે મતલબ કે અવયવ ની અંદર ચેક કરો તો 35 નો અવયવ આ 30 થાય, 50 થાય, 20 થાય, 50 તો થાય જ નહીં કેમ કે એ 35 થી કેવો છે મોટો અવયવ, તો અવયવ કોઈ બી સંખ્યાથી મોટો હોય જ નહીં. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. પછી બીજી વાત કરીએ તો કે અવયવ ની, તો કે 30 છે એના ઘડિયામાં 35 આવે તો કે ના, અથવા તો 30 ને 35 ને 30 વડે ભાંગી શકાય તો કે ના, એવી જ રીતના 20 વડે ભાંગી શકાય તો કે ના. મતલબ કે આ ત્રણ તો સીધા નીકળી જ ગયા. હવે વાત કરીએ બીજા ત્રણ ઓપ્શન ની, તો કે અવયવી. અવયવી ની વાત તો કે 35 નો ઘડિયો બોલતા જાઓ એટલે એ 35 ની અંદર જે જે અંક આવતા હોય એના શું થઈ જાય અવયવી થઈ જાય. તો 35 એકુ 35 તો એ તો છે જ નહીં બે, તો વધ્યું એટલે કે એનો સીધો જવાબ થઈ જાય સી 35 નો અવયવી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે અહીંયા આપણને શું ખાસ આવડવું જોઈએ, અવયવ અને અવયવી વિશે ખબર પડવી જોઈએ, તો જ તમને આ હરોળ જે તમારે લખવાની છે એ જ તમને આવડશે, નહીતર આવડશે નહીં. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે બાકીના જે એમની અંદર આપેલા છે એ તમારે તમારી જાતે એને પૂર્ણ કરવાના રહે છે, કોણ કેનો અવયવ છે અને કોણ કેનો અવયવી છે. પછી દાખલા નંબર આવે છે 4. સો સુધીના 9 ના બધા અવયવી શોધો. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, 100 સુધીના 9 ના બધા અવયવી શોધો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 100 સુધીના કીધા, 9 ના શું કીધું છે ખાસ અવયવી, અવયવી કીધું એટલે આપણે શું કરવાનું, તો કે 9 નો ઘડિયો લખવાનો છે. જ્યારે ઘડિયો લખતા જાઓ ત્યારે 100 થી ઉપર વહી જાવો જોઈએ નહીં, એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો જોઈએ, લખીએ 9 એકુ 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છકે 54, 9 સતા 63, 9 અઠા 72, 90 90 81, 9 દાણ 90. હજી 90, હજી 100 સુધી જવાનું છે આપણે. અરે 9 દાણ 90 તો પૂરું થઈ ગયું, 9 ગુણ્યા 10 એટલે કે 90 આવ્યા. હવે 9 ગુણ્યા કેટલા કરવાના, 11 એટલે કે 11 ગુણ્યા 9, તો 11 નવા 99, જે 100 થી મોટા કહેવાય નહીં, એટલે છેલ્લે આવશે 11 નવા 99. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આ ખાસ ધ્યાન રાખવાનું છે, છેલ્લો અંક જ અહીંયા ભૂલ તમે કરી નાખો આ અંક તમે લખો
नहीं, अवयवी में खास याद रखवानु छे दसे पूरु थई जाए नहीं, एमां हरी भरी पाछा शुं करवाना नव नव उमेरता जवाना, कां तो एम राखो अवयवी एटले शुं तो के जे अंक आपेलो छे ए अंक पहेला लखी नाखो पछी एटला अंक एमां शुं करता जवाना उमेरता जवाना उमेरता जवाना उमेरता जवाना छे ज्यां सुधी तमने पूछेला होय त्यां सुधी, अथवा तो घड़िया तरीके याद राखो तो पण चाले। बराबर छे विद्यार्थी मित्रों, तो आ वात करी आपणे स्वाध्याय 3.1 विषे नी, जे तमने एकदम सरल रीते तमने मैं समझाव्यू के जेमां तमने आवडी जातुं होय कोने अवयव कहेवाय अने कोने अवयवी कहेवाय, खास तो आपणे ए ज बाबत याद राखवानी छे अने ए तमने त्यारे ज आवडे ज्यारे मैं आनी पहेलाना भागनी अंदर जे मैं तमने बे त्रण बाबतो कीधी, एक तो घड़िया आवडता होवा जोईए तो तमने अवयव अने अवयवी पाठ झड़पथी आवडी जाईए, अने इना सिवाय जे मैं तमने घाटी लाइन स्वरूपे लखेली हती ए तमने लखवानी कीधी जेने याद राखवानी रहे के जेथी करीने तमे एने झड़पथी आना दाखलाओ छे ए गणी शको छो। बराबर छे विद्यार्थी मित्रो, तो आपणे आ भागनी अंदर आजना दिवसे आपणे अहींया सुधी ज राखीए। અસ્તુ।